તો બાળકો આપણે આની પહેલાના વિડીયોમાં ભક્ષણ નામની આંતરજાતીય આંતરક્રિયાની ચર્ચા કરી બરોબર ભક્ષણ વિશે આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ લીધું છે આજે આપણે બીજી આંતરજાતીય આંતરક્રિયાની ચર્ચા કરવાની છે સ્પર્ધા કોમ્પિટિશન રેડી ભક્ષણ જે છે એ એક માટે ફાયદાકારક હતું ને એક માટે નુકસાનકારક હતું સ્પર્ધા જે છે એ બે માટે નુકસાનકારક હોય છે બેના માટે નેગેટિવ હોય રેડી તો આપણે સ્પર્ધા વિશે ચર્ચા કરશું કોમ્પિટિશન નામની આંતરજાતીય આંતરક્રિયા રેડી તો જોઈએ ડાર્વિને જ્યારે અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતાની ચિરંજીવિતાની થિયરી આપી ત્યારે તેણે સ્વીકાર્યું કે સ્પર્ધા એ કાર્બનિક ઉદ્વિકાસ માટે ખૂબ મહત્વની છે ડાર્વિને બે થિયરી આપી હતી અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતાની ચિરંજીવિતા ડાર્વિને કઈ થિયરી આપી હતી અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતાની ચિરંજીવિતા આ થિયરી જ્યારે બનાવતો હતો ત્યારે એને એ વાતને સ્વીકારી કે સ્પર્ધા જે છે એ બે જાતિઓ વચ્ચે હોય જયારે બે જાતિઓ વચ્ચે જયારે સ્પર્ધા થતી હોય ત્યારે એ જાતિઓનો કાર્બનિક ઉદ્વિકાસ કરાવવા માટેનું અગત્યનું પરિબળ બની જાય છે અહીંયા કાર્બનિક ઉદ્વિકાસ છે ને ગુજરાતીમાં ભલે આપ્યું હોય પણ એનું ઇંગ્લિશ આપ્યું છે ઓર્ગેનિક ઇવોલ્યુશન એટલે સજીવોનો ઉદ્વિકાસ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે બરાબર એટલે સ્પર્ધા એ સજીવોના ઉદ્વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે એવું ડાર્વિને સ્વીકાર્યું ક્યારે સ્વીકાર્યું જયારે એ અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતાની ચિરંજીવિતાની થિયરી બનાવતો હતો ત્યાં બરોબર ડાર્વિને જયારે અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતાની ચિરંજીવિતાની થિયરી બનાવી ત્યારે એને એ વાતને સ્વીકારી કે સ્પર્ધા એ બે જાતિઓના ઓર્ગેનિક ઇવોલ્યુશન માટે એટલે કે કાર્બનિક ઉદ્વિકાસ માટે અથવા તો સજીવોના ઉદ્વિકાસ માટે મહત્વનું પરિબળ છે રેડી ડાર્વિને જયારે અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતાની ચિરંજીવિતાની થિયરી આપી ત્યારે તેને માન્યું કે સ્પર્ધા એ કાર્બનિક ઉદ્વિકાસ માટે મહત્વની છે સજીવોનો ઉદ્વિકાસ કરાવે સ્પર્ધા કરીએ ને આપણે જેમ એકબીજાની સ્પર્ધા કરીએ એમ આપણો વિકાસ થાય બરોબર તો સ્પર્ધા જે છે એ ઉદ્વિકાસ માટે મહત્વની છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સ્પર્ધા હંમેશા સંકળાયેલી જાતિ વચ્ચે જ થાય અને હંમેશા સીમિત સ્ત્રોત માટે જ થતી હોય અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે સ્પર્ધા હંમેશા સંકળાયેલી જાતિઓ વચ્ચે જ થાય સ્પર્ધા હંમેશા સંકળાયેલી જાતિઓ વચ્ચે જ થાય અને સ્પર્ધા હંમેશા સીમિત સ્ત્રોત માટે જ થાય એવું અત્યાર સુધી આપણે માનતા આવ્યા છીએ પણ આ વાત સાચી નથી આપણે અત્યાર સુધી એવું માનતા આવ્યા છીએ કે સ્પર્ધા હંમેશા સંકળાયેલી જાતિઓ વચ્ચે જ થાય છે અને હંમેશા સીમિત સ્ત્રોત માટે જ થાય છે આવું આપણે અત્યાર સુધી માનતા આવ્યા છીએ પણ આ વાત સંપૂર્ણપણે સાચી નથી ઘણી વખત એવું પણ બને કે સ્પર્ધા ન સંકળાયેલી જાતિઓ વચ્ચે પણ જોવા મળે ઘણી વખત એવું પણ બને કે સ્પર્ધા સંકળાયેલી ન હોય એવી જાતિઓ વચ્ચે પણ જોવા મળે એનું એક્ઝામ્પલ કયું છે દાખલા તરીકે અમેરિકાના છીછરા તળાવોની મુલાકાત લેતા ફ્લેમિંગો પક્ષી અને એ છીછરા તળાવમાં રહેતી માછલી બરોબર અમેરિકાના જે છીછરા તળાવો હોય એની મુલાકાત લેતા હોય છે ફ્લેમિંગો પક્ષી અને એ તળાવની અંદર કોણ રહેતી હોય છે માછલી હવે ફ્લેમિંગો પક્ષી અને માછલી જે છે એને કાંઈ રિલેશન નથી રેડી ઈ સદ્દત ઈ તદ્દન બિન સંકળાયેલી જાતિઓ છે બરોબર ફ્લેમિંગો પક્ષી અને માછલી હોય તદ્દન કેવી છે બિન સંકળાયેલી જાતિ એને કાંઈ એકબીજાની સાથે સંબંધ નથી તો આ બે આ ફ્લેમિંગો પક્ષી અને માછલીઓ જે છે એ બિન સંકળાયેલી જાતિઓ હોવા છતાં પણ શેના માટે સ્પર્ધા કરે છે ઝૂ પ્લેન્ટોનને ખાવા માટે થઈને સ્પર્ધા કરે છે બરોબર અમેરિકાના છીછરા તળાવોમાં રહેતી માછલીઓ અને અમેરિકાની છીછરા તળાવોની મુલાકાત લેતા ફ્લેમિંગો પક્ષી એ બેની વચ્ચે કોઈ સંબંધ ન હોવા છતાં પણ એ બે સીમિત સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે એ બે ઝૂ પ્લેન્ટોન માટે સ્પર્ધા કરે છે એટલે પહેલા આપણે હું માનતા હતા કે સ્પર્ધા હંમેશા સંકળાયેલી જાતિઓ વચ્ચે જોવા મળે અને હંમેશા સીમિત સ્ત્રોતો માટે જોવા મળે તો આપણે એ વાતને ખોટી પાડી દીધી એક ઉદાહરણ આપીને કે સ્પર્ધા એ બિન સંકળાયેલી જાતિઓ વચ્ચે પણ જોવા મળે છે અને એ બિન સંકળાયેલી જાતિઓ કઈ છે તો કે અમેરિકાના છીછરા તળાવની મુલાકાત લેતા ફ્લેમિંગો પક્ષી અને ત્યાં રહેતી માછલી શેના માટે સ્પર્ધા કરે છે તો કે ઝૂ પ્લેન્ટોન માટે સ્પર્ધા કરે છે રેડી તો આ બે બિન સંકળાયેલી જાતિઓ હોવા છતાં પણ એની વચ્ચે શું થાય છે સ્પર્ધા થાય છે રેડી હવે બીજી વાતને આપણે ખોટી પાડીએ કે સ્પર્ધા હંમેશા સીમિત સ્ત્રોત માટે થાય છે બરોબર તો સ્પર્ધા માટે દર વખતે સીમિત સ્ત્રોતો હોવા જરૂરી નથી ઘણી વખત અસીમિત સ્ત્રોતો હોય તો સદી વચ્ચે સ્પર્ધા થતી હોય બરોબર પહેલા આપણે એવું કીધું પહેલા આપણે શું માનતા હતા કે સ્પર્ધા હંમેશા સીમિત સ્ત્રોત માટે થતી હોય પણ એવું દર વખતે જરૂરી નથી સ્પર્ધા ક્યારેક અસીમિત સ્ત્રોતો માટે પણ
થતી હોય છે અથવા અસીમિત સ્ત્રોતો હોય તો સ્પર્ધા થતી હોય એમ સમજવાનું. બરોબર, સ્પર્ધા માટે દર વખતે સ્ત્રોતો સીમિત હોવા જરૂરી નથી. હવે એનું એક્ઝામ્પલ તમે શું આપશો? તો કે ઇન્ટરફિયરિંગ કોમ્પિટિશન. બરોબર, અમે ઇંગ્લિશ લખ્યું છે અને ગુજરાતી ટેક્સ્ટબુકમાં જે હોય તમે વાંચી લેજો. બરોબર, આ તમારે યાદ રાખો, ઇન્ટરફિયરિંગ કોમ્પિટિશન. સ્પર્ધા માટે દર વખતે સ્ત્રોતો સીમિત હોવા જરૂરી નથી. દાખલા તરીકે ઇન્ટરફિયરિંગ કોમ્પિટિશન, બરોબર, જ્યાં બીજી જાતિની અવરોધક અને ઇન્ટરફિયરિંગ હાજરીને લીધે એક જાતિની ખોરાક ગ્રહણ ક્ષમતા ઘટી જાય છે ભલે સ્ત્રોતો અસીમિત હોય. બરોબર, બીજી જાતિની અવરોધક અને ઇન્ટરફિયરિંગ હાજરીને લીધે એક જાતિની ખોરાક ગ્રહણ ક્ષમતા ઘટી જાય છે ભલે સ્ત્રોતો અસીમિત હોય. એને કહેવાય ઇન્ટરફિયરિંગ કોમ્પિટિશન. એક જાતિની અવરોધક અને ઇન્ટરફિયરિંગ હાજરીને લીધે બીજી જાતિની ખોરાક ગ્રહણ ક્ષમતા જે છે શું થઈ જાય છે? ઘટી જાય છે. આ ઘટનાને શું કહેવાય છે? ઇન્ટરફિયરિંગ કોમ્પિટિશન. દાખલા તરીકે આપણે જમવા બેઠા હોય આપણા ઘરે, બરોબર, આપણે જમતા હોય અચાનક કોક મહેમાન આવે, બરોબર, તો મહેમાનની હાજરીના કારણે પછી આપણે ખાવાનું થોડું શું કરી દઈએ? બંધ કરી દઈએ. રેડી, તો આપણી ખોરાક ગ્રહણ ક્ષમતા શું થઈ જાય? ઘટી જાય, કારણ કે મહેમાન બેઠા છે તો એની સામે ખાઈએ તો સારું ન લાગે. બરોબર, તો એક જાતિની હાજરીના કારણે બીજી જાતિની ખોરાક ગ્રહણ ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય. એ જાતિ એને કઈ હેરાન નથી કરતી, એને બાદતી નથી, એની બરોબર એને ઝઘડો નથી કરતી, એને કોઈ નુકસાન નથી પહોંચાડતી, છતાંય તે એની ખાલી હાજરીના લીધે થઈને, એની ખાલી કેવી અવરોધક અને ઇન્ટરફિયરિંગ હાજરીના લીધે, એ ખાલી મહેમાન આપણા હાજર છે, બેઠા છે, ત્યાં આપણે આપણું ખાવાની ક્ષમતામાં શું કરી દઈએ છીએ? ઘટાડો કરી દઈએ. બરોબર, તો એક જાતિની અવરોધક અને ઇન્ટરફિયરિંગ હાજરીના લીધે બીજી જાતિની ખોરાક ગ્રહણ ક્ષમતા ઘટી જાય છે ભલે સ્ત્રોતો અસીમિત. આપણે આપણા ઘરમાં બધું જ ભરેલું પડ્યું હોય, આપણે જે જમવાનું ચાલુ જ કર્યું હોય, બરોબર છે, તેમ છતાં આપણી ખોરાક ગ્રહણ ક્ષમતા શું થઈ જાય છે? ઘટી જાય છે, કારણ કે આપણા મહેમાનની કેવી હાજરી છે? ઇન્ટરફિયરિંગ હાજરી છે અથવા તો અવરોધક હાજરી છે. રેડી, એટલે કહેવાનો મતલબ હું છું, એક આ એક્ઝામ્પલ અને એક આ એક્ઝામ્પલ, આ બે ઉપરથી તમને શું સાબિત કરી દીધું કે ઓલી સ્પર્ધાની જે જૂની વ્યાખ્યા છે ને એ ખોટી છે. બરાબર, સ્પર્ધાની જૂની વ્યાખ્યા શું કહી દીધી? કે સ્પર્ધા હંમેશા સંકળાયેલી જાતિઓ વચ્ચે થાય અને સ્પર્ધા હંમેશા સીમિત સ્ત્રોતો માટે થઈને થાય, એવું કોણ કહેતું હતું? જૂની વ્યાખ્યા. બરાબર, પણ જૂની વ્યાખ્યાને તમે બે એક્ઝામ્પલ આપીને ખોટી પાડી દીધી. ક્યાં બે એક્ઝામ્પલ તમે આપ્યા? એક તમે એક્ઝામ્પલ આપ્યું અમેરિકાના છીછરા તળાવની મુલાકાત લેતા ફ્લેમિંગો પક્ષી અને ત્યાં રહેતા માછલીઓ વચ્ચે ઝૂ પ્લાન્ટોન વચ્ચે સ્પર્ધા થાય છે, એટલે એ બે ન સંકળાયેલી જાતિ હોવા છતાં પણ સ્પર્ધા કરે. બરોબર, એટલે દર વખતે સંકળાયેલી જાતિ વચ્ચે સ્પર્ધા થાય એવું જરૂરી નથી. પછી આપણે બીજું સાબિત કરી દીધું કે સ્ત્રોતો દર વખતે સીમિત હોવા જરૂરી નથી. દાખલા તરીકે ઇન્ટરફિયરિંગ કોમ્પિટિશન, કે જેમાં એક જાતિની ઇન્ટરફિયરિંગ અને અવરોધક હાજરીના કારણે બીજી જાતિની ખોરાક ગ્રહણ ક્ષમતા ઘટી જાય છે ભલે સ્ત્રોતો અસીમિત હોય તોય તે. રેડી, હાલ તો આ થઈ ગયું તમારું ખોટી, આપણે આ વ્યાખ્યાને ખોટી પાડી દીધી આ એક પોઈન્ટ વડે, અને આ બીજા પોઈન્ટ વડે આપણે આ વ્યાખ્યાને શું કરી દીધી છે? ખોટી પાડી દીધી છે. રેડી, તો હવે સ્પર્ધાની સાચી વ્યાખ્યા શું થઈ? તો સ્પર્ધાની સાચી વ્યાખ્યા છે તો કે સ્પર્ધા એક એવી ક્રિયા છે જ્યાં એક જાતિની ફિટનેસ બીજી જાતિની હાજરીમાં ઘટી જાય છે. સ્પર્ધા એક એવી પ્રક્રિયા છે જ્યાં એક જાતિની ફિટનેસ બીજી જાતિની હાજરીમાં ઘટી જાય, એ ઘટનાને સ્પર્ધા કહેવાય. સ્પર્ધાની સાચી વ્યાખ્યા છે. આ જે છે ને સ્પર્ધાની જૂની વ્યાખ્યા હતી જે હવે ખોટી પડી ગઈ છે આ ઉદાહરણ વડે અને આ ઉદાહરણ વડે. બરોબર, હવે સ્પર્ધાની સાચી વ્યાખ્યા શું છે? તો કે સ્પર્ધાની સાચી વ્યાખ્યા એ છે તો કે સ્પર્ધા એક એવી પ્રક્રિયા છે ત્યાં એક જાતિની ફિટનેસ એ બીજી જાતિની હાજરીમાં શું થઈ જાય છે? ઘટી જાય છે. અને કોઈ પણ જાતિની ફિટનેસ એટલે શું? તો કે ફિટનેસ એટલે કે આર. બરોબર, આપણે જોતો DNDTRN. બરોબર, એમાં આર જે છે એ શું છે? કુદરતી વૃદ્ધિનો આંતરિક દર. બરોબર, પ્રજનન ક્ષમતા છે. બરોબર, એટલે એક જાતિની પ્રજનન ક્ષમતા બીજી જાતિની હાજરીમાં ઘટી જાય, એક જાતિની વૃદ્ધિ દર જે છે બીજી જાતિની હાજરીમાં ઘટી જાય, એ ઘટનાને શું કહેવાય? સ્પર્ધા કહેવાય છે. રેડી, હવે આ ઘટનાને લેબોરેટરીમાં સમજાવવી સરળ છે જે ગોઝ નામના વૈજ્ઞાનિકે કર્યું. એટલે આ જે છે ને એક જાતિની હાજરીમાં બીજી જાતિની ફિટનેસ જે છે એ ઘટી જાય. બરોબર, આ ઘટનાઓને કોણે લેબોરેટરીમાં સમજાવી? ગોઝે સમજાવી. બરોબર, કુદરતમાં આના પુરાવા ઓછા મળે છે પણ અમુક પુરાવા મળે છે જે આગળ આપણે સમજાવ્યા. કુદરતમાં ભલે એના પુરાવા ઓછા મળતા હોય પણ તેમ છતાં એક બે એક્ઝામ્પલ એવા છે જે સ્પર્ધા વિશે સમજાવતા હોય તો એ પુરાવા જે છે એ આગળના સ્લાઇડમાં સમજાવે છે. હવે પછી હું તમને એ સમજાવીશ કે કઈ ઘટનાઓ સમજાવે છે કે સ્પર્ધા જે છે શું કહેવાય. હવે આની પછીના એક્ઝામ્પલ આપણે જોશું સ્પર્ધા. રેડી, તો અહીંયા હું આપણે કીધું કે ડાર્વિન જે છે ને યોગ્યતમની ચિરંજીવિતા અને અસ્તિત્વ માટે જીવન સંઘર્ષની થિયરી વિકસાવી દરમિયાન એને સ્વીકાર્યું કે સ્પર્ધા એ બે જાતિના ઉદ્વિકાસ માટે અગત્યનું પરિબળ છે.
અને સ્પર્ધા હંમેશા સંકળાયેલી જાતિ વચ્ચે થાય અને સીમિત સ્ત્રોત માટે થાય એવી જૂની વ્યાખ્યા હતી, પણ એવું દર વખતે સાચું પડતું નથી. દાખલા તરીકે અમેરિકાના છીછરા તળાવની મુલાકાત લેતા પક્ષી અને ત્યાંની માછલી ઝૂપલેન્ટોન માટે સ્પર્ધા કરે છે, અને સ્પર્ધા હંમેશા સીમિત સ્ત્રોત માટે થાય એવું જરૂરી નથી. દાખલા તરીકે ઇન્ટરફિયરિંગ કોમ્પિટિશન, જેમાં એક જાતિની ઇન્ટરફિયરિંગ અને અવરોધક હાજરીના કારણે બીજી જાતિની ખોરાક ગ્રહણ ક્ષમતામાં ઘટાડો થાય છે. રેડી, આથી સ્પર્ધાની સાચી વ્યાખ્યા શું છે? તો કે સ્પર્ધાની સાચી વ્યાખ્યા છે કે એક જાતિની ફિટનેસ એટલે કે એનો એનો આર જે છે એટલે કે વસ્તી વૃદ્ધિનો આંતરિક દર જે છે એ બીજી જાતિની હાજરીમાં ઘટી જાય છે, સ્પર્ધાની સાચી વ્યાખ્યા છે. અને સ્પર્ધાના પુરાવા કુદરતમાં ભલે ઓછા મળતા હોય બરોબર, પણ તેમ છતાં લેબોરેટરીમાં એ ઘટનાને પુરાવા આપી શકાય છે. એવું કોને કર્યું હતું? ગોઝે કર્યું. રેડી, હવે આગળ આપણે સ્પર્ધાના બીજા એક્ઝામ્પલ જોઈએ. તો બાળકો, આપણે સ્પર્ધાની સાચી વ્યાખ્યા શું છે એ જોઈ લીધી છે બરોબર, અને હવે આપણે સ્પર્ધાના આપણે એક્ઝામ્પલ જોવાના છે. રેડી, સ્પર્ધાના ઉદાહરણો કયા છે? દાખલા તરીકે ગેલાપાગોસ ટાપુ ઉપર જયારે બકરી દાખલ થઈ તેના એક દાયકાની અંદર એબિંગડન કાચબો લુપ્ત થઈ ગયો. ગેલાપાગોસ એક ટાપુ છે, એ ટાપુમાં 12 થી બકરી દાખલ થઈ. રેડી, અને બકરી દાખલ થઈ એના એક દાયકા પછી એટલે કે 10 વર્ષની અંદર જે છે તો 10 વર્ષ પછી એબિંગડન કાચબો એક પ્રકારનો કાચબો છે એ ત્યાંથી લુપ્ત થઈ ગયો. 12 થી બકરી દાખલ થઈ એટલે એબિંગડન કાચબો જે છે ત્યાંથી લુપ્ત થઈ ગયો. શું કામ? કારણ કે બકરીની બ્રાઉઝિંગ એફિશિયન્સી એટલે બકરીની ચરવાની ક્ષમતા, બકરીની જે ચરવાની ક્ષમતા છે એ કાચબા કરતા કેવી હતી? વધારે હતી. બકરી ઝડપથી બધી જગ્યાએ ફરી ફરીને ખાતી હતી બરોબર, એટલે કાચબો એટલો સ્પીડમાં ફરીને ચરી શકતો નથી. રેડી, તો બકરીની જે ચરવાની ક્ષમતા છે એ કાચબા કરતા બહુ વધારે છે, અને એટલા માટે બકરી દાખલ થઈ એના 10 વર્ષની અંદર અથવા 10 વર્ષ પછી એબિંગડન કાચબો જે છે એ ગેલાપાગોસ ટાપુ ઉપરથી શું થઈ ગયો? લુપ્ત થઈ ગયો. મતલબ એમ કે સ્પર્ધામાં કાચબો શું થઈ ગયો? હારી ગયો. રેડી, એટલે એક જાતિની હાજરીમાં બીજી જાતિની ફિટનેસમાં શું થયો? ઘટાડો થયો બરોબર. બકરીની હાજરીમાં કાચબાની ફિટનેસમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો, એટલે કહેવાય સ્પર્ધા. રેડી, હાલ હવે એક બીજી પ્રકારની સ્પર્ધાનું એક્ઝામ્પલ આપ્યું જેનું નામ છે કોમ્પિટિટિવ રિલીઝ બરોબર. આપણે એક બીજું ભણવાનું છે કોમ્પિટિટિવ રિલીઝ, જેનું બીજું નામ છે સ્પર્ધા મુક્તિ. કોમ્પિટિટિવ રિલીઝ એટલે કે સ્પર્ધા મુક્તિ. હવે આમાં શું હોય? તો કે કોઈ એક ચડિયાતી જાતિની હાજરીમાં એક જાતિ જયારે નાના ભૌગોલિક વિસ્તારમાં રહેતી હોય, ચડિયાતી જાતિની હાજરીમાં જયારે કોઈ એક જાતિ નાના ભૌગોલિક વિસ્તારમાં રહેતી હોય અને ચડિયાતી જાતિને જો પ્રયોગ વડે દૂર કરવામાં આવે તો આ જાતિ એટલે કે ઓલી જે બીજી જાતિ હતી ને એ પોતાના ભૌગોલિક વિસ્તારમાં વધારો કરે છે. હું તમને સીધી વાત કહું કે આપણા ઘરની અંદર આપણા પપ્પા જે છે એની હાજરી હોય ત્યાં સુધી શું કરીએ? આપણે આપણા રૂમ ની અંદર બેઠા રહીએ અને શાંતિથી ભણ્યા કરીએ બરોબર. એટલે જ્યાં સુધી ઘરમાં ચડિયાતી જાતિની હાજરી છે, જ્યાં સુધી ઘરમાં પપ્પાની હાજરી છે ત્યાં સુધી આપણે આપણા નાના ભૌગોલિક વિસ્તારમાં રહીએ છીએ, એટલે કે રૂમમાં બેઠા બેઠા ભણ્યા કરીએ છીએ બરોબર. પણ જયારે પપ્પા ઘરની બહાર જાય એટલે કે જેવી ચડિયાતી જાતિ ત્યાંથી લુપ્ત થાય બરોબર, એવી આ જે નિમ્ન જાતિ હોય ને એટલે કે આપણે જે છે એ પોતાના ભૌગોલિક ક્ષેત્રમાં શું કરીએ છીએ? વધારો કરીએ છીએ અને આખા ઘરમાં શું કરવા માંડીએ છીએ? ફરવા માંડીએ છીએ. રેડી, તો કોઈ ચડિયાતી જાતિની હાજરીમાં જયારે એક જાતિ નાના ભૌગોલિક વિસ્તારમાં રહેતી હોય તો અને પ્રયોગ દ્વારા જો ચડિયાતી જાતિને ત્યાંથી દૂર કરવામાં આવે તો આ જાતિ એટલે કે નિમ્ન જાતિ જે છે એ પોતાના ભૌગોલિક વિસ્તારમાં શું કરે છે? વધારો કરે છે. જયારે ઘરમાંથી પપ્પા બહાર નીકળે ત્યારે આપણે આપણા વિસ્તારમાં શું કરીએ છીએ? વધારો કરીએ છીએ અને આપણા રૂમમાંથી બહાર આવીએ અને આખા ઘરમાં ફર્યા કરીએ. જ્યાં સુધી ઘરમાં પપ્પાની હાજરી હોય ત્યાં સુધી આપણે આપણા ઘરમાં રહીએ, આપણા રૂમમાં રહીએ એટલે કે નાના ભૌગોલિક વિસ્તારમાં રહીએ અને શાંતિથી આપણું કામ કર્યા કરીએ બરોબર. એટલે જ્યાં સુધી ચડિયાતી જાતિની હાજરી હોય ત્યાં સુધી નિમ્ન જાતિ જે છે નાના ભૌગોલિક વિસ્તારમાં પડી રહે છે બરોબર. પણ જયારે ચડિયાતી જાતિ વિસ્તારમાંથી દૂર કરવામાં આવે ત્યારે આ જે નિમ્ન જાતિ છે એ પોતાનો ભૌગોલિક વિસ્તાર જે છે એ વધારે છે અને બધી જગ્યાએ ફેલાઈ જાય છે. રેડી, હાલ કોનેલે સ્કોટલેન્ડના પથરાળ દરિયા કિનારા પર જોયું કે મોટો અને ચડિયાતો બારનેકલ બાલાનુસ બરોબર. કોનેલ નામનો એક વૈજ્ઞાનિક છે, એણે સ્કોટલેન્ડના પથરાળ દરિયા કિનારા ઉપર જોયું કે મોટો અને ચડિયાતો બારનેકલ. હવે બારનેકલ છે ને એક પ્રકારના સંધિપાદ સમુદાયના પ્રાણી છે. બારનેકલ શું છે? એક પ્રકારના સંધિપાદ સમુદાયના પ્રાણી. હવે એમાં બે બારનેકલ ની વાત કરી છે, એક છે બાલાનુસ ને બીજો છે ચેથામાલુસ બરોબર. બાલાનુસ એ મોટો બારનેકલ છે, કદમાં મોટો છે. રેડી, અને ચડિયાતી જાતિ છે, અને ચેથામાલુસ છે નાનો બારનેકલ છે અને નિમ્ન જાતિ છે બરોબર. તો કોનેલે સ્કોટલેન્ડના પથરાળ દરિયા કિનારા પર જોયું કે મોટો અને ચડિયાતો બારનેકલ બાલાનુસ
એ નાના બાર્નેકલ ચેથા માલુસ ને દૂર કરે છે. બોટો અને ચડિયાતો બાર્નેકલ બાલાનુસ એ નાના અને નિમ્ન બાર્નેકલ કોનેલ નામના વૈજ્ઞાનિકે. ચલો હાલ હવે માંસાહારીઓ કરતા શાકાહારીઓ અને વનસ્પતિઓને સ્પર્ધાથી વધુ નુકસાન થાય છે. માંસાહારી છે ને એ સ્પર્ધામાં વધારે ટકી રહે એની કરતા વધુ નુકસાન કોને થાય? શાકાહારીઓને વધારે નુકસાન થાય અને વનસ્પતિઓને વધારે નુકસાન થાય. વનસ્પતિ અને શાકાહારીઓને સ્પર્ધામાં માંસાહારીઓ કરતા વધુ નુકસાન થાય છે. વનસ્પતિ અને શાકાહારીઓને સ્પર્ધામાં માંસાહારી કરતા વધુ નુકસાન થાય છે. રેડી? હાલો હવે ગોઝ નામના વૈજ્ઞાનિકે કોમ્પિટિટિવ એક્સક્લુઝન નો નિયમ આપ્યો. બરોબર? ગોઝ નામના વૈજ્ઞાનિકે કયો નિયમ? કયો નિયમ આપ્યો? કોમ્પિટિટિવ એક્સક્લુઝન. બરોબર? એટલે કે સ્પર્ધાત્મક નિષ્કાશન નો નિયમ. બરોબર? કયો નિયમ? સ્પર્ધાત્મક નિષ્કાશન નો નિયમ, કોમ્પિટિટિવ એક્સક્લુઝન નો નિયમ. આ નિયમ મુજબ સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ લાંબા સમય માટે સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં. જે જાતિઓ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય, એટલે કે સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય, એ બે જાતિઓ લાંબા સમય માટે એકબીજાની સાથે રહી શકતી નથી. સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ લાંબા સમય માટે સહઅસ્તિત્વ ધરાવી શકતી નથી. આ નિયમને શું કહેવાય છે? ગોઝ નો કોમ્પિટિટિવ એક્સક્લુઝન નો નિયમ. બરાબર? અને નિમ્ન જાતિ સામાન્ય રીતે શું થઈ જતી હોય છે? નિષ્કાશિત થઈ જતી હોય છે. ચડિયાતી જાતિ જે છે નિમ્ન જાતિને શું કરી દેતી હોય? નિષ્કાશિત કરી દે છે. આ વાત આની અંદર જ. બરોબર? ગોઝે કોમ્પિટિટિવ એક્સક્લુઝન નો નિયમ આપ્યો. આ નિયમ મુજબ સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ લાંબા સમય માટે સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં અને નિમ્ન જાતિ જે છે એ સામાન્ય રીતે શું થઈ જાય છે? નિષ્કાશિત થઈ જાય. નિમ્ન જાતિ નથી, મોટા ભાગે નીકળી જ જાતિ હોય છે. સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય, બે વિદ્યાર્થીઓ છે એમબીબીએસ ની તૈયારી કરે છે, સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે, તો જે વિદ્યાર્થી નબળો છે એને ઈ સીટ મળી શકશે નહીં અને જે વિદ્યાર્થી ચડિયાતો છે એને ઈ સીટ મળી જશે. એટલે નિમ્ન વિદ્યાર્થી જે એટલે નિમ્ન જાતિ જે છે એ સામાન્ય રીતે શું થઈ જશે? સ્પર્ધામાંથી દૂર થઈ જશે અને ચડિયાતી જાતિ જે છે એ શું કરશે? આગળ વધશે. બરોબર? સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ લાંબા સમય માટે સહઅસ્તિત્વ ધરાવેલી બે હારે ન રહી શકે. એટલે આમ તો માણસો તો પાછા હારે રહી શકે, પણ પ્રાણીઓ જે બે સ્પર્ધા કરતા હોય ને સમાન સ્ત્રોતો માટે એ ક્યારેય સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં, બે સાથે રહી શકતા નથી અને સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં અને નિમ્ન જાતિઓ સામાન્ય રીતે શું થાય છે? નિષ્કાશિત થઈ જાય. પણ આ વાત તો જ સાચી પડે છે જો સ્ત્રોતો કેવા હોય? સીમિત હોય. જો સ્ત્રોતો સીમિત હોય ને તો જ આ નિયમ સાચો પડે, અસીમિત સ્ત્રોતોની સ્થિતિમાં આ નિયમ સાચો પડતો નથી. બરોબર? તો ગોઝે કોમ્પિટિટિવ એક્સક્લુઝન નો નિયમ આપ્યો અને આ નિયમ મુજબ સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ લાંબા સમય માટે સહઅસ્તિત્વ ધરાવી શકતી નથી અને નિમ્ન જાતિઓ સામાન્ય રીતે શું થઈ જાય છે? નિષ્કાશિત થઈ જાય છે અને આ નિયમ તો જ સાચો પડે છે જો સ્ત્રોતો સીમિત હોય. રેડી? હવે આની પછી આપણે જે ચર્ચા કરવાના છીએ આની પછીની સ્લાઇડમાં, એમાં ગોઝના નિયમને ખોટો પાડવા વાળા વૈજ્ઞાનિકની ચર્ચા કરવાના છે. ગોઝના નિયમને ખોટો પાડવા વાળા વૈજ્ઞાનિકની ચર્ચા કરવાના છે. એ વૈજ્ઞાનિક છે મેક આર્થર. એ વૈજ્ઞાનિક કોણ છે? મેક આર્થર. એટલે આની પછી હું તમને હમણાં એ સમજાવીશ કે ગોઝના નિયમને કોણે ખોટો પાડ્યો. અહીંયા આપણે એબિંગડન કાચબા અને બકરીની ચર્ચા કરી, અહીંયા આપણે ચર્ચા કરી કોમ્પિટિટિવ રિલીઝની, કે ચડિયાતી જાતિની હાજરીમાં નિમ્ન જાતિ છે ને નાના ભૌગોલિક વિસ્તારમાં રહે, ચડિયાતી જાતિ જયારે દૂર થાય ત્યારે નિમ્ન જાતિ જે પોતાનો ભૌગોલિક વિસ્તાર વધારે. પછી કોનેલના સ્કોટલેન્ડનો દરિયાના કડકોનો ઉપરનું અવલોકન જોયું કે બાલાનુસ જે ચડિયાતો બાર્નેકલ છે એ ચથામલુસ જે નિમ્ન બાર્નેકલને ત્યાંથી શું કરે છે? દૂર કરે છે. અને પછી કીધું કે માંસાહારીઓ કરતા શાકાહારી અને વનસ્પતિના સ્પર્ધામાં વધુ નુકસાન થાય છે. અને પછી કીધું ગોઝનો કોમ્પિટિટિવ એક્સક્લુઝનનો નિયમ કે ચડિયાતી જાતિ જે છે એ નિમ્ન જાતિને સામાન્ય રીતે દૂર કરી દે અને બે જાતિઓ હંમેશા જે સીમિત સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય, સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય, લાંબા સમય માટે સહઅસ્તિત્વ ધરાવી શકતી નથી. પણ આ નિયમ તો જ સાચો પડે જો સ્ત્રોતો સીમિત હોય તો. અને આ નિયમને ખોટો કોણે પાડ્યો? મેક આર્થરે. એ હવે જોઈએ છીએ આપણે. તો બાળકો આની પહેલા આપણે ગોઝનો કોમ્પિટિટિવ એક્સક્લુઝનનો નિયમ જોયો, જેને સ્પર્ધાત્મક નિષ્કાશનનો નિયમ કહેવાય છે, જેમાં એમ કીધું કે સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ ક્યારેય સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં અને ચડિયાતી જાતિ જે છે હંમેશા નિમ્ન જાતિને એ વસવાટમાંથી દૂર કરી દે છે. પણ આ વાત દર વખતે સાચી પડતી નથી. ઘણીવાર એવું જ બને કે સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ સહઅસ્તિત્વ ધરાવી પણ શકે છે. રેડી? દાખલા તરીકે એક એમબીબીએસ ની સીટ માટે સ્પર્ધા કરતા બે વિદ્યાર્થીઓ જે છે
ઈ સાથે ભણતર કરી શકે છે બરોબર ઈ કઈ બે એકબીજાને કાઢી ન મૂકે દર વખતે બે સાથે ભણતર કરી શકે એમાંથી જે સારું ભણશે એ આગળ જશે રેડી કે દર વખતે બે બે સજીવો જે છે એકબીજાને દૂર કરતા નથી રેડી તો હાલમાં થયેલા અવલોકનો બોઝના નિયમને ખોટો પાડે છે હમણાં હમણાં જે અવલોકનો થયા છે એ બોઝના નિયમને ખોટો પાડે છે રેડી દાખલા તરીકે કયું અવલોકન દાખલા તરીકે મેક આર્થરનું રિસોર્સ પાર્ટીશનિંગ જેને સ્ત્રોતોની વહેંચણી કહેવાય છે બરોબર મેક આર્થરનું રિસોર્સ પાર્ટીશનિંગ રિસોર્સ પાર્ટીશનિંગ એટલે કે સ્ત્રોતોની વહેંચણી કરી દેવી બરોબર ઈ નિયમ કોણે આપ્યો છે મેક આર્થરે આપ્યો છે આ ઘટનામાં સમાજ સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી જાતિઓ એવી ક્રિયાવિધિ વિકસાવે છે જેના લીધે તેમનું સ્વ અસ્તિત્વ જળવાય છે અને કોઈનું નિષ્કાસન થતું નથી સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય તેમ છતાંય તે ઈ બે જાતિઓ જે છે ઈ કઈ એવી ક્રિયાવિધિ વિકસાવશે જેના લીધે ઈ બે એકબીજાને કાઢી નહીં મૂકે કોઈ એકબીજાનું નિષ્કાસન નહીં કરે અને સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે રેડી આ ઘટનામાં સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી જાતિઓ એવી ક્રિયાવિધિઓ વિકસાવે છે જેના લીધે તેમનું સ્વ અસ્તિત્વ જળવાય છે અને કોઈનું નિષ્કાસન થતું નથી બરોબર અહીં બે જાતિઓ સમાન સ્ત્રોતોની સ્પર્ધાથી દૂર રહે છે કોના વડે પસંદગીની ક્રિયા વડે બરોબર બે જાતિઓ નક્કી કરે છે કે ભાઈ સ્પર્ધા આપણે નથી કરવી કેવી રીતે તો કે પસંદગી વડે બરોબર બે જાતિઓ સમાન સ્ત્રોતોની સ્પર્ધાથી દૂર રહે છે કોના વડે પસંદગી વડે અને પસંદગી કઈ રીતે થઈ તો કે ચરવાની એટલે કે ખોરાક શોધવાનો સમય બદલાવીને એટલે કે ફોરેજિંગ મેથડ બદલાવીને અહીંયા બે જાતિઓ જે છે શું કરશે પોતાની ચરવાની પદ્ધતિ બદલી નાખશે પોતાની ફોરેજિંગ મેથડ જે છે એમાં ફેરફાર કરી નાખશે ચરવાની પદ્ધતિ એને શું કહેવાય અથવા ખોરાકની શોધની પદ્ધતિ ખોરાકની શોધની પદ્ધતિ અથવા ચરવાની પદ્ધતિને શું કહેવાય ફોરેજિંગ મેથડ અહીંયા બે જાતિઓ શું કરે છે જુદી જુદી ફોરેજિંગ મેથડ અપનાવે છે બે જાતિઓ શું કરે છે જુદી જુદી ફોરેજિંગ મેથડ અપનાવે છે અને આ ફોરેજિંગ મેથડ વડે એ લોકો સ્પર્ધાથી દૂર રહે છે અને એકબીજાની સાથે રહે છે બરોબર ભલે એક જ સ્ત્રોતો માટે એક જ સ્ત્રોતો હોય એમના બરોબર પણ તેમ છતાં સ્પર્ધાને અવોઈડ કરે છે રેડી હવે વાર્બલર એક પક્ષી છે ચકલી જેવું વાર્બલરની નજીકથી સંકળાયેલી પાંચ જાતિઓ વાર્બલર શું છે ચકલી જેવું એક પક્ષી વાર્બલરની નજીકથી સંકળાયેલી પાંચ જાતિઓ અલગ અલગ ફોરેજિંગ મેથડ વડે સ્પર્ધાથી દૂર રહે છે અને અસ્તિત્વ ટકાવી રહે છે બરોબર વાર્બલરની પાંચ જાતિઓ એક જ વૃક્ષ ઉપર રહે છે વાર્બલરની પાંચ જાતિઓ જે છે ને અલગ અલગ એક જ વૃક્ષ ઉપર રહે બરોબર હવે આમ તો એ અલગ અલગ જાતિ છે તો એકબીજા એને સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય એકબીજાને કાઢી મૂકવી જોઈએ પણ કોઈ એકબીજાને કાઢી મૂકતી નથી કોઈ એકબીજાનું નિષ્કાસન કરતી નથી અને ઈ એક જ વૃક્ષ ઉપર પોતાનું સ્વ અસ્તિત્વ શું કરે છે ટકાવી રાખે છે એક જ વૃક્ષ ઉપર પોતાનું સ્વ અસ્તિત્વ ટકાવી રાખે છે કેવી રીતે તો કે અલગ અલગ ફોરેજિંગ મેથડ અપનાવીને અલગ અલગ ફોરેજિંગ મેથડ અપનાવીને એટલે કે ખોરાકની શોધની જુદી જુદી પદ્ધતિ અપનાવીને બરોબર હવે આ ડિટેલમાં હું કહેવાય તમને રૂબરૂ મળીશ ત્યારે તમને કહીશ કે ભાઈ વાર્બલર છે ને એ નક્કી કરી લે કે ભાઈ હું છે ને સવારે ખાવાનું કહીશ એક વાર્બલર એમ કે હું સવારે ખોરાક ગોતો જાય બીજો વાર્બલર એમ કે હું સાંજે ખોરાક ગોતવા જઈશ ત્રીજો વાર્બલર એમ કે હું બપોરે ખોરાક ગોતવા જઈશ ચોથો વાર્બલર એમ કે હું રાત્રે ખોરાક ગોતવા જઈશ આમ ખોરાકની શોધનો સમય એમણે શું કરી નાખ્યો બદલી નાખ્યો અને સ્ત્રોતોની શું કરી નાખ્યું વહેંચણી કરી નાખી કે ભાઈ સવારે તારે જવાનું બપોરે હું જઈશ સાંજે આ જશે રાતે આ જશે બરોબર આમ સ્ત્રોતોની શું કરી નાખે છે વહેંચણી કરી નાખે છે ભલે સમાન સ્ત્રોતો માટે એ લોકો સ્પર્ધા કરે છે પણ એક જ વસવાટમાં એ લોકો શું કરી રહે છે ટકી રહે છે પોતાનું અસ્તિત્વ એક જ વસવાટમાં એ લોકો શું કરી શકે છે ટકાવી શકે છે રેડી તો આ નિયમને શું કહેવાય છે સ્ત્રોતોની વહેંચણીનો નિયમ સ્ત્રોતોની વહેંચણી એટલે શું કે સજીવ ભલે એક જ સ્ત્રોત માટે જીવતા હોય એક જ સ્ત્રોતો એને જોતા હોય બધા સજીવોને તેમ છતાં પણ એ લોકો એના માટે થઈને સ્પર્ધા કરતા નથી અને કોઈ એકબીજાનું નિષ્કાસન કરતા નથી કે કેવી રીતે તો કે પસંદગી વડે શેની પસંદગી કરે છે તો કે જુદી જુદી ફોરેજિંગ મેથડની પસંદગી કરે છે જુદી જુદી ફોરેજિંગ મેથડ એટલે શું તો કે ખોરાકની શોધની અથવા તો ચરવાની પદ્ધતિ બદલાવીને બરોબર આમ અહીંયા વાર્બલરના પાંચ પક્ષીઓ ભલે એક જ વૃક્ષ ઉપર રહેતા હોય વાર્બલરના પાંચ પક્ષીઓ ભલે એક જ વૃક્ષ ઉપર રહેતા હોય જે જુદી જુદી જાતિઓના છે તેમ છતાં પણ એ વર્તણૂક દ્વારા અને જુદી જુદી ખોરાકની પદ્ધતિઓ વડે વર્તણૂક દ્વારા અને જુદી જુદી ખોરાકની પદ્ધતિઓ વડે સ્ત્રોતોની વહેંચણી કરી લે છે અને સ્ત્રોતોની વહેંચણી કરીને એક જ વસવાટ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે રેડી તો આ થયો રિસોર્સ પાર્ટીશનિંગનો નિયમ સ્ત્રોતોની વહેંચણીનો નિયમ રેડી તો આમ સ્પર્ધાનો ટોપિક જે છે અહીંયા પૂરો થાય છે આપણે બીજી આંતરજાતીય ક્રિયા આપણે જોઈ લીધી છે બરોબર ઇન્ટર સ્પેસિફિક ઇન્ટરેક્શન બરોબર આંતરજાતીય આંતરક્રિયા એ આપણે એનો બીજો ટોપિક આપણે ભણી લીધો છે ઓકે ચાલો.